જે પી નવાત કરાવશે તમામ ગ્રામીણ વિસ્તારોમાં કિસાન મોરચો જશે પ્રદેશ કિસાન મોરચાએ આ નિર્ણય કર્યો છે તમામ ગ્રામીણ વિસ્તારોમાં જશે કિસાન મોરચા ઈ બાઈક લઈને તમામ ગામોમાં જવાનો નિર્ણય કરાયો છે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનો કિસાન મોરચો ગામડે ગામડે ફરશે અને તે માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ઈ બાઈકના માધ્યમથી ભાજપના કિસાન મોરચા દ્વારા જે છે નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તમામ એકસો વિધાનસભા ક્ષેત્રો અને ચૌદ હજાર ગામોની અંદર આ વિશેષ આયોજન છે અને ભાજપ કિસાન મોરચા દ્વારા ખેડૂતોની વચ્ચે જઈ છેલ્લા વીસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે કામ કર્યા ખેડૂતોના જીવનનો બદલાવ આવ્યો તેના અંગેની વાત કરશે આપણી સાથે કિસાન મોરચાના અધ્યક્ષ છે ઈ બાઈક લઈને જવાનું કારણ શું અને કેવી રીતે શું મેસેજ આપવા માંગો છો આ કિસાન પંચાયતના માધ્યમથી નરેન્દ્રભાઈના સુશાસનને બાવીસ વર્ષ પૂર્ણ થયા છે ભૂતકાળની અંદર ગામડા ખેતી અને ખેડૂતની શું પરિસ્થિતિ હતી એ આપણે સૌ અવગત છીએ અને નરેન્દ્રભાઈના સુશાસન પછી કેવડો મોટો ચેન્જીસ આવ્યો છે આ ફરીથી રિકોલ કરાવવા માટે ચૌદ હજાર બસો ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના કાર્યકર્તાઓ અને ટ્રેન કાર્યકર્તાઓ ખેડૂતો વચ્ચે જશે અને ખેડૂતોને ફરીથી એક રિકોલ કરાવવા માટે કે ભૂતકાળમાં કેટલી ખરાબ પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં અને નરેન્દ્રભાઈના આવ્યા પછી ખેતી અને ગામડામાં કેટલું પરિવર્તન આવ્યું છે આ યાદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો નમો કિસાન પંચાયતના માધ્યમથી ગામડાઓમાં જશે જે વાત છે તેની અંદર વિશેષ જે વસ્તુઓ જોવા મળી રહી છે નમો કિસાન પંચાયતની અંદર નંબરની પણ વાત કરવામાં આવી છે મિસકોલ મારી પાર્ટીમાં જોડાવાની સાથે સાથે ખેડૂતોને જે વાત પહોંચી રહે તે માટે ઇ બાઈક ઉપર વિશેષ વ્યવસ્થા છે એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જેની અંદર તમામ યોજનાઓની માહિતી જે વીસ વર્ષમાં બદલાવ આવ્યો તેની પણ વિગતો આ જે છે ખેડૂતોને જોવા મળશે અને ખેડૂતો સુધી સરકારની વાત પહોંચાડવા ચૂંટણી પહેલા કિસાન પંચાયતો યુજી ખેડૂતોને વર્ગ સુધી પહોંચવા માટે જે છે કિસાન મોરચો કાર્યરત છે અને આ જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કરાવશે ગાંધીનગરથી તેની શરૂઆત થવા જઈ રહી છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર એકસો બ્યાસી વિધાનસભા બેઠકો ઉપર ચૌદ હજાર બસો ગામોમાં કિસાન મોરચો પહોંચશે અને ખેડૂતોને ભાજપ સાથે જોડવાના પ્રયાસ કરશે સાથે જ તેની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ ફક્ત ભાજપ લાવી શકે છે તે